मित्र बाळको आज आपणे धोरण 7 नो विषय हिंदी एनो कार्य 2 नो अभ्यास करशु। कार्य नु नाम छे तो याद तुम्हारी आती है त्यारे याद तुम्हारी आवे छे। आ कार्य छे ए लखेल छे राम नरेश त्रिपाठी। राम नरेश त्रिपाठी छे एमने आ कार्य लखेल छे। राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 को उत्तर प्रदेश में सुल्तानपुर जिले के कोइरीपुर गांव में हुआ था। मतलब के राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 मतलब के मार्च 1889 में उत्तर प्रदेश ना सुल्तानपुर जिलो छे ए जिला में कोइरीपुर नाम नु एक नानो अंतु गांव छे ए गांव नी अंदर थयो हतो। वे कवि उपन्यासकार नाट्यकार और आलोचक थे। तेओ कवि तो हता ज एटले के काव्य ने उपधि तो लखता पण एनी साथे साथे नाट्यकार एटले के नाटक लखनार हता अने नाटक भजवनार उपन्यासकार ने आलोचक पण हता। उनकी मुख्य काव्य कृतियां मिलन पथिक स्वप्न और मानसी है। તેમની જે કાવ્ય કૃતિ એટલે કે તેમણે જે કાવ્ય લખેલા છે એ કાવ્ય છે એ કયા કયા હતા? મુખ્ય કાવ્ય કયા? તો કે મિલન, પથિક, સ્વપ્ન અને માનસી। સ્વપ્ન પર ઉન્હે હિન્દુસ્તાન અકાદમી કા પુરસ્કાર મિલા। એટલે કે સ્વપ્ન જે કાવ્ય લખેલું હતું એની પર એ કાવ્યની ઉપર એમને હિન્દુસ્તાન અકાદમી એટલે કે હિન્દુસ્તાન એવોર્ડ છે પુરસ્કાર એટલે એવોર્ડ કે હિન્દુસ્તાન અકાદમી જે ઓર છે એ પણ મળેલો છે। ઉનકી હે પ્રભુ અન્નદાતા જ્ઞાન હમકો દીજીએ પ્રાર્થના બહુત પ્રસિદ્ધ હે। એટલે કે તેમણે જે લખેલ છે કાવ્ય જે પ્રાર્થના કે હે પ્રભુ અન્નદાતા જ્ઞાન હમકો દીજીએ એ પ્રાર્થના છે ખૂબ જ એમને લખેલ છે ખૂબ પ્રસિદ્ધ છે। ઉનકા નિધન 16 જનવરી 1992 को हुआ था। તેમનો નિધન નિધન એટલે કે મૃત્યુ તેમનો મૃત્યુ છે એ 16 જાન્યુઆરી 1992 માં થયો હતો। સુબકા વાતાવરણ ખુશનુમા હોતા હે ઓર પ્રકૃતિ કા કણ કણ દર્શનીય હોતા હે એટલે કે સુબ સુબ એટલે સવાર તો સવારનું વાતાવરણ છે એ કેવું હોય તો કે ખુશનુમા અને પ્રકૃતિના જે કણ કણ છે એ દર્શનીય હોતા દર્શનીય એટલે કે જોવા લાયક હોય। પ્રકૃતિના દરેક જે કણ કણ છે પહાડો પૃથ્વીઓ પાણીઓ સાગર ઝરણા તો એ બધા કણ છે એ કેવા હોય છે તો કે જોવા લાયક હોય છે। રિમઝિમ બારિશને સુબહકા દ્રશ્ય મનમોહક ઓર આકર્ષક હોતા હે। રિમઝિમ એટલે કે આપણને ખબર છે સવાર સવારમાં વરસાદના છાંટા છે એ આવતા હોય તો કે વરસાદ છે એ સવારમાં ખૂબ જ દ્રશ્ય જે વાતાવરણ છે એનું દ્રશ્ય છે એ કેવું હોય તો કે મનમોહક। મનમોહક એટલે કે મનને મોહી લેના તો મનમોહક હોય છે અને આકર્ષક હોય છે। પ્રસ્તુત કવિતામાં ઇસકા સુંદર વર્ણન કિયા ગયા એટલે કે આ જે કાવ્ય છે એમાં તેનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવેલું છે।